છાશવારે ગુજરાતમાંથી ડ્રગ્સ મળી આવતા હોય તેવા સમાચાર સામે આવ્યા છે તો ગુજરાતનો દરિયો કિનારો ડ્રગ્સ ચરસ ઝડપવાનું એપીસેન્ટર બન્યું છે ફરી એકવાર સમાચાર સામે આવ્યા છે કે વલસાડના ડુંગરી પાસેના દરિયા કિનારેથી ચરસ મળ્યું છે તો બીજી તરફ સુરતના દરિયા કિનારેથી 1 કરોડથી વધુની કિંમતનું ચરસ ઝડપાયું છે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ પકડાઈ રહ્યા છે તો વલસાડના ઉદવાડાના દરિયા કાંઠેથી લગભગ 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે વાત કરીએ તો સુરત શહેરના હજીરા વિસ્તાર ખાતે આવેલ દરિયાકાંઠા નજીકથી 3 પેકેટ અફઘાની ચરસ મળી આવતા પોલીસ દોડતી થઈ છે વલસાડમાં દરિયાકાંઠે મળી આવેલ ચરસ બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હજીરા સહિત અન્ય દરિયાકાંઠા વિસ્તાર પર પેટ્રોલિંગ કરાયું તે દરમિયાન SOGની ટીમને અફઘાની ચરસ મળી આવ્યું જે અંગેની તપાસ હાલ SOG દ્વારા કરાઈ રહી છે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠે બિનવારસી હાલતમાં ચરસ મળ્યું હતું તો આ ઘટનાના ગણતરી કલાકમાં સુરત શહેરના હજીરા વિસ્તારમાંથી બિનવારસી ચરસ મળી આવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ હાથ ધરાઈ છે હજીરાના દરિયા કિનારે મળી આવેલ ચરસની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા તો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસમાં જણાવવા મળ્યું છે કે અફઘાની ચરસ છે SOGના જણાવ્યા મુજબ આ હાઈ પ્યોરિટી અફઘાની ચરસ છે જે ચરસનો જથ્થો SOGએ જપ્ત કર્યો છે તે પ્રખ્યાત કોફી બનાવનાર એક કંપનીના પેકેટમાંથી મળી આવ્યું છે